समाचार सामे आवी रह्या छे। रथयात्रा दरमियान शाहपुर में एक केबिन धराशायी थी होवाना समाचार सामे आवी रह्या छे। रथयात्रा में एक केबिन धराशायी थी। अमदावाद पुलिस कमिश्नर अने उच्च अधिकारी राउंड में हता त्यारे ज घटना घटी होवानुं सामे आव्युं छे। केबिन पड़ता 10-20 लोकोने नानी मोटी इजाओ पहोंची छे। आ दृश्य आप जोई रह्या छो। एक केबिन धराशायी थता 10-20 लोको घवाया छे। पुलिस बचाव कामगीरी में लागी छे, कारण के आ रथयात्रा में मोटी संख्या में लोग रस्ता पर आने भगवान ने जोवा माटे थईने तलपापड़ हता त्यारे एक केबिन पड़वानी घटना सामे आवी छे। त्यारे पुलिस हाल बचाव कामगीरी में लागी छे। आप आ दृश्य जोई रह्या छो। शाहपुरनी अंदर में जे केबिन धराशायी थी छे, 15-20 लोगों ने इजा पहोंची छे। पुलिस कमिश्नर अने उच्च अधिकारी राउंड में था त्यारे ज आ घटना घटी थी। हाल तो पुलिस घटनास्थले छे अने बचाव कार्य में जोड़ायेली छे। शाहपुर में केबिन धराशायी थी होवानी घटना सामे आवी छे। एक बाजु रथयात्रा निज मंदिर तरफ प्रयाण कर रही है, लगभग आज विस्तार में रथयात्रा अत्यारे पसार थई रही है त्यारे आ घटना सामे आवी छे। केबिन पड़ता 15-20 लोगों ने नानी मोटी इजाओ पहोंची है, परंतु आ तमाम लोगों ने सारवार माटे खसेड़वामां आवे छे। पुलिस नो काफलो पर आ घटनास्थले छे। संवाददाता वीरेन्द्र सिंह अमारी साथे जोड़ाये छे। वीरेन्द्र, जे केबिन पड़वानी आ समग्र घटना छे ए शुं विगतो मळी रही छे अने त्यां माहोल शुं छे? જી દેવાંગ, અમદાવાદમાં રથયાત્રા દરમિયાન શાહપુર વિસ્તારમાં આ કેબિન પડ્યું હતું। અમદાવાદના કમિશનર તેમજ જેસીબી અધિકારીઓ રાઉન્ડમાં હતા, પૂરતો પોલીસ કાફલો પણ ત્યાં હાજર જ હતો, પરંતુ 15-20 લોકો આ કેબિનની અંદર પડ્યા હતા। જાનહાનીના હજી સુધી કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ પોલીસ દ્વારા કામગીરી બચાવ કામગીરી ચાલુ છે, તેમજ નાની મોટી ઇજાઓ પહોંચી છે। શહેર કમિશનરે પણ બચાવ કાર્યમાં લાગ્યા હતા। દેવાંગ વીરેન્દ્રસિંહ, શું હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આજે કેબિન હતી એ ત્યાં ટેમ્પરરી ઉભી કરવામાં આવેલી હતી કે વર્ષોથી એ ત્યાં હતી? દેવાંગ, ટેમ્પરરી કેબિન હતી કે વર્ષોથી હતી તે તો હજી જાણવાનું બાકી જ રહ્યું છે। તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કમિશનર, શહેર કમિશનર તેમજ જોઈન્ટ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ ત્યાં હાજર છે। જી બિલકુલ વીરેન્દ્રસિંહ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। तो શાહપુરમાં કેબિન પડવાની દુર્ઘટના સામે આવી છે। એક બાજુ 145મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન છે, ત્યારે અમદાવાદ શહેરમાં જ્યારે રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહી છે અને લગભગ આ જ વિસ્તારમાં અત્યારે રથયાત્રા પહોંચી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાલ રથયાત્રામાં તેઓ જોડાયા છે। જે ઘટના ઘટી છે શાહપુરમાં તે ઘટનાની વિગતવાર માહિતી તેઓ લઈ રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ હાલ ઘટનાસ્થળે છે અને પોલીસ જ્યારે રાઉન્ડમાં હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી, એટલે તાત્કાલિક પોલીસ કાફલો પણ બચાવ કાર્યમાં લાગી ચૂક્યો છે। એવી માહિતી પણ સામે આવી રહી છે કે લગભગ 15-20 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। જીએસટીવી ઉપર આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। હર્ષ સંઘવી પણ હાલ પહોંચી ચૂક્યા છે રથયાત્રામાં અને આ રથયાત્રામાં શાહપુરમાં એક નાની દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટનાને લઈને તંત્ર સાબદુ છે અને જે લોકોને પણ ઈજાઓ પહોંચી છે તે તમામને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ ઘટના ઘટતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બચાવ કામગીરીમાં લાગી ચૂક્યા હતા અને ખુદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાલ પહોંચ્યા હતા। આ જીએસટીવી ઉપર આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે લાખો લોકો હાલ અમદાવાદની સડકો પર જોવા મળી રહ્યું છે, કારણ કે જગતનો નાથ આજે નગરચર્યાએ નીકળ્યો છે ત્યારે લોકો ભગવાનની એક ઝલક જોવા માટે થઈને, તેમના દર્શન કરવા માટે થઈને હાલ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે અને શાહપુર વિસ્તારમાંથી જ આ રથયાત્રા હાલ પસાર થઈ રહી છે ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહ ક્યારેક નાની એવી ગેરસમજને લઈને અકસ્માતો પણ થતા હોય છે, જેનો દાખલો પણ સામે આવ્યો છે। કારણ કે આ જે કેબિન છે એ કેબિન ધરાશાયી થઈ છે। હવે આ કેબિન ટેમ્પરરી બનાવવામાં આવી હતી કે જર્જરિત મકાન હતું એ અંગે પણ વાત કરવામાં આવશે, પણ ખાસ કરી કોઈ મોટા એવા સમાચાર નથી, કોઈ જાનહાનીના સમાચાર નથી। 15-20 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને આ તમામ લોકોને હાલ સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે વધુ સારવાર માટે, અને અમદાવાદ પોલીસ કમિશનર અને ખુદ ગૃહ રાજ્યપ્રધાન પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે। ત્યારે અમદાવાદમાં આ શાહપુરની અંદર આ કેબિન પડવાની દુર્ઘટના સામે આવી છે। આ દુર્ઘટનાને લઈને થોડા સમય માટે તો અફડાતફડીનો માહોલ સર્જાઈ ચૂક્યો હતો કે અચાનક આ શું થઈ ગયું, પરંતુ ત્યારબાદ જે કેબિન હતી એ કેબિન તૂટવાથી 15-20 લોકોને ઈજાઓ થઈ છે અને
સૌથી મોટી વાત એ છે કે જ્યારે શહેર પોલીસ કમિશનર અને પોલીસ જવાનો જ્યારે રાઉન્ડમાં હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી એટલે તરત જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું પણ જે દુર્ઘટના ઘટી છે કારણ કે એક તો એક બાજુ નિજ મંદિર તરફ રથયાત્રા આગળ વધી રહી છે શાહપુર જેવો વિસ્તાર છે એટલે જ્યારે આવી ઘટના થતી હોય છે ત્યારે થોડી વાર માટે અફડાતફડી ફેલાતી હોય છે પરંતુ લોકોને શાંતિની અપીલ રાખવા માટે કારણ કે આટલું મોટું આયોજન થયું છે ત્યારે કેબિન પડવાની દુર્ઘટના જરૂરથી થઈ છે પણ કોઈ મોટા એવા જાનહાનીના સમાચાર નથી જે લોકો ઘાયલ થયા છે એમને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે પોલીસ કાફલો પણ હાલ ત્યાં પહોંચી ચૂક્યો છે તો ફરી એક વખત હું કહીશ કે ભગવાનના જે રથ છે એ રથના દ્રશ્યો પણ દર્શક મિત્રોને બતાવ